તળાજા હેલ્થ કચેરી ખાતે 18-44 વયજૂથના લોકો માટે કોવિડ 19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આજરોજ તારીખ 4 જૂનથી રાજ્યના તમામ જિલ્લા તાલુકામાં 18-44 વયની લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના તળાજા શહેર ગ્રામ્ય વિસ્તારમાં 18-44 વય જૂથના લોકો માટે કોવિડ 19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તળાજા અર્બન હેલ્થ સેન્ટર તળાજા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણાર, બોરડા, પિથલપુર, ભદ્રાવળ સહિતના આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નમસ્કાર, કિશોર સિંહ સરવૈયા, તાલુકા હેલ્થ કચેરી તળાજા. આજથી ગુજરાત સરકારે 18થી વધુ ઉંમરના જે લોકો છે, એટલે કે 18-44 વર્ષના જે લોકો છે, તેના માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. આપણા તળાજા તાલુકામાં કુલ 5 જગ્યાએ આ વેક્સિનેશન શરૂ છે. તેમાં વિઠ્ઠલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તળાજા શહેરી આરોગ્ય કેન્દ્ર, ભદ્રાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મણાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આ 5 જગ્યાએ 18થી ઉપરના લોકોનું વેક્સિનેશન ચાલુ છે. 45થી ઉપરના લોકોનું પણ રૂટીન વેક્સિનેશન ચાલુ છે. તેમાં ખાસ કરીને પીથલપુર, ત્રાપજ, બોરડા, કુંડેલી, મણાર અને તળાજા અર્બન, આટલા 6 જગ્યાએ 45થી ઉપરના લોકોનું